નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. યોગ ઋષિનું ચિંતન, વિચારોને વિચારોથી કાપવા, આસ્થાઓનું શુદ્ધિકરણ અને ઊંધાને ઉલટાવીને સીધું કરવું, એ જ વિચાર ક્રાંતિનું લક્ષ્ય છે. સદજ્ઞાનનો પ્રકાશ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવાનું કાર્ય પૂરું કરે. અમારા વિચારો ખૂબ તીક્ષ્ણ અને ધારદાર છે. દુનિયાને બદલવાનો જે દાવો અમે કરીએ છીએ તે સિદ્ધિઓથી નહીં, પરંતુ અમારા સશક્ત વિચારોથી જ કરીએ છીએ. આપ આ વિચારોને ફેરવવામાં અમને મદદ કરો. પંડિત શ્રી રામ શર્મા આચાર્ય. આજનો વિષય છે મનુષ્ય જીવનનું લક્ષ્ય. દેવતા પ્રાપ્ત કરવા માટે મનુષ્ય જીવન પ્રથમ પ્રગત્યું છે. જો સંસારની મોહ માયામાં વ્યસ્ત રહીને મનુષ્ય પોતાનું જીવનનું લક્ષ્ય ભૂલી જાય તો તેણે જીવનમાં સદાય રોવું જ પડે છે. મનુષ્ય જીવનમાં લક્ષ્ય પ્રાપ્તિ માટે સેંકડો મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એ નક્કી છે, પરંતુ ક્ષણિક સુખોમાં ફસાઈને જો લક્ષ્ય તરફ ધ્યાન ન આપીએ તો હંમેશા પસ્તાવવું પડે છે. પછી આપણા પસ્તાવાનું કોઈ પણ મહત્વ નહીં રહે. એથી સારું એ છે કે આપણે પોતાની જાતને ઓળખીએ અને લક્ષ્ય પ્રાપ્તિ માટે કમર કસીએ. આ સંસાર એક રંગમંચ છે. આપણે આ સાંસારિક રંગમંચ પર પોતાનો રોલ અદા કરવાનો છે. જો આપણે આપણને સોંપવામાં આવેલું કામ સારી રીતે પાર નહીં પાડી શકીએ તો નાટકનું સંચાલક ગુસ્સે થશે અને વધુ ગુસ્સે થયા પછી તે ફરીથી મંચ ઉપર આપણી કલા બતાવવા માટે જવા દેશે નહીં. નાટક મંડળીના પાત્રો જેમ પોતાના માલિકથી ડરીને કાર્ય કરતા હોય છે, તેવી જ રીતે આપણે પણ ઈશ્વરનો ડર રાખીને બધા કાર્યો કરવા જોઈએ. સંસારમાં જન્મ લીધા પછી મરવું પડશે તે આપણે બધા જાણીએ છીએ, તો પછી ટૂંકા સમયમાં જીવનકાળને શા માટે દુઃખદ બનાવીએ? અખંડ જ્યોતિ, ઓગસ્ટ 1951, પેજ નંબર 17. જય ગુરુદેવ, જય ગુરુદેવ.